હલો મિત્રો, આજે આપણે 11 જીવવિજ્ઞાન પ્રકરણ નંબર 3 વનસ્પતિ વર્ગીકરણ, આમાં વનસ્પતિઓના જીવનચક્ર વિશે આપણે સમજીશું. તો વનસ્પતિઓમાં આપણે જોઈ ગયા કે વનસ્પતિઓ લિંગી પ્રજનન પણ કરે છે, વનસ્પતિઓ અલિંગી પ્રજનન પણ કરે છે. જન્યુઓ એ લિંગી પ્રજનન કોષો છે જે હંમેશા એકકીય હોય છે, જ્યારે અલિંગી પ્રજનન કોષો એટલે બીજાણુઓ જે દ્વિકીય હોય છે. વનસ્પતિ દેહ એ એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. બંને પ્રકારના જે કોષો છે, એકકીય અને દ્વિકીય કોષો, સંભાજનથી વિભાજન પામી શકે છે અને આ કારણક્ષર, આ ક્ષમતાને કારણે જે વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે તે એકકીય અને દ્વિકીય બને છે. દાખલા તરીકે વનસ્પતિ દેહ એકકીય છે અને એમાં સંભાજન પ્રકારનું વિભાજન થાય, તેમાંથી એકકીય કોષોનું સર્જન થાય અને એમાંથી વનસ્પતિ દેહ સર્જાય, તે વનસ્પતિ દેહ એકકીય જ બને છે. અને દ્વિકીય હોય અને એમાં સંભાજન થાય, દાખલા તરીકે ફલિતાંડ દ્વિકીય છે, એમાં સંભાજન થાય અને એમાંથી જે વનસ્પતિ દેહ બને છે એ દ્વિકીય બને છે. તો આ રીતે એકકીય વનસ્પતિઓ પણ હોય છે, દ્વિકીય વનસ્પતિઓ પણ હોય છે. હવે જન્યુઓ હંમેશા એકકીય હોય છે અને જો વનસ્પતિ દેહ એકકીય હોય, વનસ્પતિ દેહ કેવો હોય, એકકીય હોય, જન્યુઓ પણ એકકીય છે અને એમાં સંભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય છે. એકકીય વનસ્પતિઓમાં એકકીય જન્યુનું નિર્માણ કરવા માટે સંભાજન પ્રકારનું નિર્માણ વિભાજન થાય છે અને એમાંથી જે વનસ્પતિ દેહ સર્જાય છે એ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે જન્યુઓ વચ્ચે ફલનની ક્રિયા થાય તો એમાંથી ફલિતાંડ બને. આ ફલિતાંડ વાઇસેન એટલે દ્વિકીય હોય છે. આ ફલિતાંડમાં સંભાજનથી વિભાજનો થાય તો એમાંથી દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન થાય છે. જ્યારે એકકીય બીજાણુ એમાંથી વનસ્પતિ દેહ અર્ધીકરણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે, બીજાણુઓનું સર્જન થાય, બીજાણુઓ દ્વિકીય હોય પછી એમાં અર્ધીકરણની ક્રિયા થઈ જાય, એકકીય બની જાય અને એમાંથી વનસ્પતિ દેહનું સર્જન થાય છે અને દ્વિકીય બીજાણુ ફરી પાછા સંભાજનથી વિભાજન થઈ એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે. એટલે દ્વિકીય બીજાણુઓ હોય, અર્ધીકરણની ક્રિયા થાય, એકકીય કોષો બની જાય અને પછી આ એકકીય કોષોમાં સંભાજન થાય અને એમાંથી ઘણા બધા કોષો સર્જાય. આ રીતે એકકીય વનસ્પતિ દેહ એની રચના થાય છે. તો આ રીતે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓ એમાં જીવનચક્ર દરમિયાન બે અવસ્થાઓ જોવા મળે છે, જેમાં જન્યુઓનું નિર્માણ કરતી અવસ્થા એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને આ જન્યુઓ હંમેશા એકકીય હોય છે અને બીજાણુનું નિર્માણ કરતી અવસ્થા એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને બીજાણુઓ એ હંમેશા કેવા હોય, દ્વિકીય હોય છે. આ રીતે જીવનક્રમ દરમિયાન જન્યુઓનું સર્જન કરતી અવસ્થા જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કોષો એટલે બીજાણુઓનું સર્જન કરતી અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા જીવનક્રમ દરમિયાન વારાફરતી આવતી હોય છે. આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે અથવા એને સંતતિઓનું એકાંતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જુદા જુદા વનસ્પતિ સમૂહમાં આ જીવનચક્રની વિવિધ ભાતો જોવા મળે છે. ત્રણ પ્રકારના જીવનચક્રો છે, એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. ત્રણ પ્રકારના જીવનચક્ર છે. તો આમાંથી કોઈ પણ એક પ્રકાર વિશે પણ
બે માર્કમાં પૂછી શકાય છે અથવા આ જીવનચક્રના તબક્કાઓ દર્શાવતી માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ પણ પૂછાય છે. તો સૌથી પહેલા એમાં લઈએ આપણે એકવિધ જીવનચક્ર. તો જે વનસ્પતિઓમાં એકકીય અવસ્થા, જન્યુજનક અવસ્થા એ લાંબો સમય ટકતી હોય એ પ્રભાવી અવસ્થા હોય અને સ્વાવલંબી હોય તો એને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ કે અહીંયા આપણે જન્યુઓ ભેગા થાય ફલનની ક્રિયામાં, એટલે યુગ્મન જ બને, એટલે યુગ્મન જ એટલે ફલિતાંડ બને. ફલિતાંડ કેવું હોય? બે એકકીય જન્યુઓનું જોડાણ થયું હોય એટલે ટ્વાઇસ એન એટલે દ્વિકીય હોય. ફલિતાંડ બને એટલે તરત જ એમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય અને એમાંથી એકકીય બીજાણુઓનું સર્જન થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુઓનું નિર્માણ થયું આપણે જોઈ શકીએ છીએ અહીંયા. હવે આજે એકકીય એન નંબરના જે બીજાણુઓ છે એ હવે સંભાજનથી વિભાજિત થઈને જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે. તો આવી વનસ્પતિઓમાં આ જન્યુજનક અવસ્થા એ મુક્તજીવી છે, પ્રભાવી છે અને પ્રકાશ સંશ્લેષી તબક્કો છે એટલે સ્વાવલંબી છે. ત્યારબાદ આ જન્યુઓ પાછા ભેગા થાય એટલે નર અને માદા જન્યુ જોડાય એટલે ફલિતાંડ બને. તો વનસ્પતિ પોતાના મોટાભાગનો સમયગાળો જન્યુજનકમાં પસાર કરે છે જે એકકીય છે અને પછી જન્યુઓનું જોડાણ થાય એટલે પાછું ફલિતાંડ બને, બીજાણુઓનું સર્જન થાય આવા અર્ધીકરણને કારણે. એટલે આ બીજાણુજનક અવસ્થા ખૂબ અલ્પ સમય ટકે છે અને જન્યુજનક પર આધારિત હોય છે. તો આવા જીવનચક્રને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા જીવનચક્રને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈ શકીએ કે લીલની કેટલીક જાતિઓ જેવી કે વાલ્વોક્સ છે, સ્પાઇરોગાયરા છે, ક્લેબિરોમોનાસ છે, આવી કેટલીક જાતિઓ એમાં એકવિધ જીવનચક્ર જોવા મળે છે. તો માત્ર એનો ચાર્ટ પણ પૂછી શકાય છે એટલે આકૃતિ જે આપેલી છે જોઈ શકીએ અહીંયા આપણે કે અહીંયા જન્યુઓ છે, બે પ્રકારના જન્યુઓનું જોડાણ થાય એટલે યુગ્મક એટલે યુગ્મન જ બને છે. એમાંથી યુગ્મન જ એટલે કે ફલિતાંડ જે ટ્વાઇસ એન બને. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, ફલિતાંડમાં તરત જ અર્ધીકરણ થાય એટલે બીજાણુઓનું સર્જન થાય. તો અહીંયા બીજાણુજનક અવસ્થા પૂરી થઈ ગઈ. આ બીજાણુઓ પછી સંભાજન એના દ્વારા અનેક એકકીય કોષો બને અને એમાંથી જન્યુજનક દેહ બને છે. પાછા સંભાજનથી અર્ધીકરણથી સંભાજનથી જન્યુઓનું નિર્માણ થાય. જન્યુ એકકીય હોય, બે જન્યુ જોડાણ થાય એટલે બીજાણુજનક. આ રીતે જીવનક્રમ દરમિયાન આ અવસ્થા વારાફરતી આવતી હોય છે. પણ એમાં પ્રભાવી અવસ્થા કઈ છે? જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, સ્વાવલંબી છે, બરાબર છે. અને આ બીજાણુજનક અવસ્થા એ ગૌણ અવસ્થા છે જે જન્યુજનક પર આધારિત હોય છે. તો આવા જીવનચક્રને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજો આપણે લઈએ દ્વિવિધ જીવનચક્ર. આ દ્વિવિધ જીવનચક્ર જે મોટાભાગની અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળે છે અને આપણે જોઈએ કે એમાં મુખ્ય દેહ છે એ ટ્વાઇસ એન બીજાણુજનક છે અને બીજાણુજનક અવસ્થા લાંબો સમય ટકે છે, પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી સ્વતંત્ર તબક્કો છે અને પ્રજનન ઋતુમાં એમાં માત્ર પુષ્પોનું સર્જન થાય, બરાબર છે. તેમાં માતૃકોષોમાંથી અર્ધીકરણને અંતે એકકીય જન્યુઓનું સર્જન થાય, તરત જ પાછા જન્યુઓનું જોડાણ થઈ જાય એટલે તરત જ પાછી બીજાણુજનક અવસ્થા આવી જાય. તો અહીંયા કઈ વનસ્પતિમાં દ્વિવિધ જીવનચક્ર છે? તો અહીંયા યાદ રાખજો, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં જે દ્વિકીય બીજાણુજનક અવસ્થા એ પ્રભાવી અવસ્થા છે, પ્રકાશ સંશ્લેષી એટલે સ્વતંત્ર અને સ્વાવલંબી છે. જ્યારે જન્યુજનક જે તબક્કો છે એકલ છે અને થોડાક કોષીય એકકીય જન્યુ દ્વારા જ રજૂ થાય છે. તો આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે.
तो बधी ज आवृत अने अनावृत बीजधारी वनस्पति में आ प्रकारनुं जीवन चक्र जोवा मळे छे। तो अहीं आपणे जोई शकीए छीए अहीं के बीजाणुजनक अवस्था जे द्विकीय मोटाभागनो समय एमां गाळे छे, એમાં અર્ધીકરણને અંતે જે ટ્વાઇસ એન જે બીજાણુઓ છે એમાંથી એકકીય જન્યુઓનું સર્જન થાય છે। તો આ જન્યુઓ એકકીય હોય છે, એન નંબરના જન્યુઓ વચ્ચે જોડાણ થાય એટલે ફલિતાંડ એટલે યુગ્મન જ બને ટ્વાઇસ એન, અને આ અવસ્થા મોટા વક્ષ હોય। તો આ બીજાણુજનક અવસ્થા એ પ્રભાવી છે અને સ્વાવલંબી છે, જ્યારે જન્યુજનક અવસ્થા એ ગૌણ છે અને એ બીજાણુજનક પર આધારિત છે। તો આવા જીવનચક્રને આપણે કહીશું દ્વિવિધ જીવનચક્ર। તો એકવિધ જીવનચક્ર કેટલીક લીલમાં જોવા મળે છે, દ્વિવિધ જીવનચક્ર મોટાભાગે બીજાણુજનક અવસ્થામાં વનસ્પતિ પોતાનો જીવનકાળ પસાર કરે છે, અનાવૃત અને આવૃત બીજધારીઓ વનસ્પતિઓમાં જોવા મળે છે। હવે ત્રીજી ચક્રની વાત લઈ લઈએ આપણે, એક દ્વિવિધ એક દ્વિવિધ જીવનચક્ર। તો અહીંયા દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ એમાં મધ્યસ્થી સ્થિતિ એટલે કે એક દ્વિવિધ સ્થિતિ પ્રદર્શિત કરે છે, અને બંને તબક્કાઓ બહુકોષી છે અને તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદા છે। તો એકકીય જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી છે, સુકાય કે સીધા ટટ્ટાર સ્વરૂપમાં હોય છે, અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખતી ટૂંકી જીવી અલ્પજીવી બહુકોષીય અને બીજાણુજનક સાથે એકાંતરે આવે છે। તો બધી જ દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્રની ભાત દર્શાવે છે, એટલે બંને તબક્કાઓ ક્રમશ બંને બહુકોષી છે, બંને વારા પરથી આવે છે અને બરાબર છે એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે। જ્યારે દ્વિકીય આ બીજાણુજનક જે છે એ પ્રભાવી સ્વતંત્ર સ્વાવલંબી પ્રકાશ સંશ્લેષી એટલે અને વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે, તે બહુકોષી કાં તો મૃતોપજીવી હોય કે સ્વયંપોષી હોય, પરંતુ ટૂંક જીવી અને એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે। જન્યુજનક અવસ્થા જે એકકીય છે બહુકોષી છે સ્વાવલંબી છે, બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે વાહક પેશી ધરાવે છે અહીંયા બરાબર છે મૃતોપજીવી કે સ્વયંપોષી છે, અને એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે। તો આવા વાતને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે। તો બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ પણ આ પ્રકારની વાત દર્શાવે છે। એ ઉપરાંત અપવાદરૂપ કિસ્સાની અંદર કેટલીક લીલની જાતિઓ એ પણ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, તો આમાંથી કઈ લીલ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે, લીલ મોટાભાગે આપણે જોઈ ગયા કે એકવિધ જીવનચક્ર ધરાવે છે, પણ એક્ટોકાર્પસ પોલિસાઇફોર્નિયા અને મોટી દરિયાઈ વનસ્પતિઓ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, જ્યારે ફ્યુકસ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે। એક્ટોકાર્પસ પોલિસાઇફોર્નિયા અને મોટી દરિયાઈ વનસ્પતિઓ એક દ્વિવિધ, જ્યારે ફ્યુકસ લીલ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે। અહીંયા આપણે હવે જોઈએ એક દ્વિવિધ જીવનચક્ર, તો અહીં આપણે જોઈએ કે યુગ્મનજ જન્યુના નિર્માણથી બને છે, યુગ્મનજ એટલે ફલિતાંડ ટ્વાઇસ એન હોય છે, એમાં સંભાજન થાય, અહીંયા સંભાજનથી બહુકોષી બીજાણુજનક એનું નિર્માણ થાય છે, આ બીજાણુજનક પછી એમાં અર્ધીકરણની ક્રિયા થાય એટલે ટ્વાઇસ એન, એમાંથી એકકીય જન્યુઓનું સર્જન થાય બરાબર છે, અને એમાં સંભાજનને અંતે જન્યુજનક બને છે દ્વિ બહુકોષી, અને આ જન્યુઓનું સર્જનથી પાછા બીજાણુજનક અવસ્થા। તો બંને અવસ્થા જીવનક્રમ દરમિયાન વારા ફરતી આવે છે બરાબર છે, સરખા સમયગાળામાં આપણે જોઈ શકીએ,
તત્વને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈ ગયા કેટલીક અપવાદરૂપ કિસ્સામાં લીલ એક્ટોકાર્પસ અને પોલિસાઇફોર્નિયા અને મોટી દરિયાઈ વનસ્પતિઓ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, જ્યારે ફ્યુકસ જે લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. તો આજે છેલ્લો મુદ્દો છે, પરીક્ષા માટે ખાસ કાળજીપૂર્વક આપણે તૈયાર કરવાનો છે. ચલાવી જાઓ તો અહીંયા થઈ ગઈ જીવનચક્રની વાત. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. એકકીય અવસ્થા પ્રભાવી હોય એકવિધ જીવનચક્ર, દ્વિકીય અવસ્થા પ્રભાવી હોય દ્વિવિધ જીવનચક્ર, અને બંને પ્રભાવી અવસ્થા વારાફરતી આવતા હોય તો એને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ. હવે આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો જોઈ લઈએ. આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો જે બે માર્કમાં પૂછાય છે. પહેલું વૈજ્ઞાનિક કારણ છે કે શંકુધારી વનસ્પતિઓમાં એના જે પર્ણો છે અણીવાળા, જાડા અને ક્યુટિકલ યુક્ત હોય છે. શંકુધારી વનસ્પતિ એટલે આપણે જોઈએ કે અનાવૃત બીજધારી વનસ્પતિ. તેની અંદર કેટલાક જે એના વનસ્પતિના જે પર્ણો છે અણીવાળા છે, જાડા અને ક્યુટિકલ યુક્ત હોય, શા માટે હોય છે? તો આપણે જોઈએ કે આ જે શંકુધારી અનાવૃત બીજધારી વનસ્પતિઓ એ ખાસ કરીને ઓછા પાણીવાળા વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે ઓછું પાણી પ્રાપ્ત થતું હોય તો પાણીનો વ્યય ઓછો થાય એવી પણ વ્યવસ્થા, એવા પણ અનુકૂલન એમાં હોવા જોઈએ. અને તાપમાન અને ભેજ ને અતિશય પવન એની સામે ટક્કર ઝીલી શકે તેવા અનુકૂલનો તેમાં હોવા જોઈએ. તેથી તેમના જે પર્ણો છે એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટક્કર ઝીલીને ટકી રહે એ રીતે અનુકૂલિત થયેલા હોય છે. જેમ કે એના પર્ણો સોય જેવા અણીદાર હોય છે. બીજું, સોય જેવા હોય એટલે પર્ણની સપાટીનો વિસ્તાર કેવો થઈ જાય, ઘટી જાય. અને પર્ણની સપાટીનો વિસ્તાર ઘટી જાય એટલે ઉચ્છેદનનો દર કેવો થઈ જાય, ઓછો થઈ જાય છે. એ ઉપરાંત આ જે પર્ણ જે છે સોય આકારના, એની ફરતે જાડું અને ક્યુટિકલનું આવરણ આવેલું હોય. અને આપણે આગળ પણ જોઈ ગયા છે કે ક્યુટિકલ મીણયુક્ત દ્રવ્ય છે, પાણી માટે અપ્રવેશશીલ છે, એટલે એ પાણીનો વ્યય ઓછો કરે છે. અને એ ઉપરાંત એમાં પર્ણરંધ્ર પણ નિમગ્ન છે, એટલે કે નીચેની સપાટી પર વધારે છે. અને નિમગ્ન પર્ણરંધ્ર એ પણ એને પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે ઓછા પાણીવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ હોવાથી પાણીનો વ્યય ઘટાડવા માટે એના પર્ણ અણીવાળા, જાડા, ક્યુટિકલ યુક્ત હોય છે. તો આ પહેલું કારણ થઈ ગયું. આવું જ બીજું કારણ આપણે લઈએ કે લીલ એ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષી જે વનસ્પતિઓ છે, એટલે કે હરિત દ્રવ્ય ધરાવતી જે વનસ્પતિઓ છે, એ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી હોય છે. અને સ્વાવલંબી છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ પોતાના માટે અને પોષણ ચક્રના અન્ય ઘટકો માટે એ ખોરાક બનાવે છે. તો આ રીતે નિવસન તંત્રના અન્ય ઘટકોને એમાંથી પોષણ પણ મળી રહે છે. અને એ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ એક મહત્વની એવી ક્રિયા છે કે આ ક્રિયા દરમિયાન વાતાવરણમાંનો આ CO2નો ઉપયોગ થાય છે અને વાતાવરણમાં મુક્ત ઓક્સિજન ઉમેરાય છે. તો આ રીતે વાતાવરણમાં વાયુઓની સમતુલા પણ એને જળવાય છે. એમ તો લગભગ પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન આ પ્રકાશ સંશ્લેષી લીલ દ્વારા થાય છે. બધા સજીવો શ્વસન કરે,
બળતણને કારણે સીઓ ટુ ઉમેરાય તો વાતાવરણમાં સીઓ ટુનું પ્રમાણ વધી જાય. તો સીઓ ટુની સમતુલા જાળવવા માટે એનું પ્રમાણ પર્યાવરણમાં ઘટાડવું જ પડે. તો પ્રકાશ સંશ્લેષણ એવી ક્રિયા છે કે જેમાં વાતાવરણમાંના સીઓ ટુનું શોષણ થઈને એનો ઉપયોગ થાય છે, એનું સ્થાપન થાય છે. તો કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન આ પ્રકાશ સંશ્લેષિત લીલ દ્વારા થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ઓટુ મુક્ત થાય છે એ ઓટુ પણ પર્યાવરણમાં ઠલવાય છે. બરાબર છે. આમ તે વાતાવરણમાં ઓટુ અને સીઓ ટુની સમતુલા જાળવે છે. ઉપરાંત તે પ્રાણીઓના પોષણ ચક્રના આધારસ્તંભ સ્વરૂપે છે, કારણ કે પ્રાણીઓ પોતાની જાતે ખોરાક તૈયાર કરી શકતા નથી. તો જે તે પર્યાવરણમાં આજે લીલ હોય એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાના માટે ખોરાક બનાવે અને અન્ય પ્રાણીઓ પણ એનો ઉપયોગ કરે છે, એટલે એના માટે આધારસ્તંભ સમાન છે. એ ઉપરાંત મોટાભાગની જે દરિયાઈ લીલ છે એ ખોરાક તરીકે ઉપયોગી છે અને લીલમાંથી ઘણી બધી વ્યાવસાયિક પેદાશો પણ પ્રાપ્ત થાય છે, જેવી કે આલ્જીન, કારાજીન વગેરે. તો આ રીતે લીલ એ મહત્વના સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદકો છે એમ કહી શકાય. ત્રીજું કારણ લઈએ આપણે, ત્રિઅંગીઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ એ મહત્વનો તબક્કો માનવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજનું નિર્માણ થાય છે અને જ્યારે બીજનું અંકુરણ થાય તો બીજની અંદર ગર્ભનો વિકાસ થાય છે. તો આ ત્રિઅંગી વનસ્પતિઓમાં માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુ જનક પર જ જળવાય છે અને આ વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે અને તરુણ ભ્રૂણમાં એ પરિણમે છે. તો જે રીતે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજની અંદર તરુણ ભ્રૂણ ઉત્પન્ન થાય છે, એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં માદા જન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ થાય છે અને તરુણ ભ્રૂણમાં એનો વિકાસ થાય છે. તો આ ઘટના બીજ તરીકેનું પૂર્વ ચિહ્ન છે જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો માનવામાં આવે છે. બીજધારી વનસ્પતિ પહેલાં આવી ગયું છે અહીંયા, બરાબર છે. તેથી આ તબક્કાને મહત્વનો તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ ગયા કેટલાક વૈજ્ઞાનિક કારણો.